બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામેથી રાહતના સમાચાર મળી રહ્યા છે. ધાનેરા તાલુકાના થાવર ગામે કોવિડ કેર સેન્ટરની શરૂઆત થતાં થાવર ગામના મોટાભાગના ગ્રામજનો ઘર આંગણે સારવાર મળી રહેશે. આ મકાનને એક નજરે જોતા એવું લાગશે કે આ મકાન હોસ્પિટલ હશે, પરંતુ નજીકથી જોઈએ તો ખ્યાલ આવશે કે આ હોસ્પિટલ નથી પણ થાવર ગામની આદર્શ હાઈસ્કૂલ છે. ધાનેરા તાલુકાના થાવર ગામને પણ કોરોના વાયરસે બાનમાં લીધું હતું. કોરોના વાયરસના કારણે થાવર ગામના 10 કરતાં પણ વધારે લોકોના મોત થતાં આખું ગામ ચિંતામાં મુકાયું હતું. આમ તો વાદળછાયું વાતાવરણ અને ઋતુમાં થતા ફેરફારના કારણે ગામમાં દરેક ઘરમાં માંદગીના ખાટલા જોવા મળતા હતા. કોરોના વાયરસના કારણે ભયજનક વાતાવરણ પણ બની ગયું છે. આવા કપરા સમયે થાવર ગ્રામ પંચાયત તેમજ જિલ્લા પંચાયતની થાવર સીટના ઉમેદવાર સુરેશભાઈ પટેલ દ્વારા યુદ્ધના ધોરણે થાવર ગામમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવા માટે કામગીરી હાથ ધરાઈ હતી. મોટું મકાન તેમજ અન્ય સુવિધા સાથે થાવર ગામની આદર્શ હાઈસ્કૂલને પસંદ કરાઈ હતી. આદર્શ હાઈસ્કૂલના ટ્રસ્ટીગણે પણ હાઈસ્કૂલના મકાનની ચાવી સેવા માટે સોંપી દીધી હતી. થાવર ગામના યુવાનો આગેવાનો પણ સેવા કાર્યમાં સહભાગી થયા હતા. ટૂંકા જ ગાળામાં લોકફાળો પણ ભેગો થઈ ગયો હતો અને તમામના સહયોગથી થાવર ગામની આદર્શ હાઈસ્કૂલમાં કોવિડ કેર સેન્ટરની 50 બેડ સાથે શરૂઆત કરવામાં આવી. આજે ધાનેરા સંવાદદાતાએ થાવર ગામમાં ચાલતા કોવિડ કેરની મુલાકાત લઈ એની વ્યવસ્થા વિશે માહિતી મેળવી હતી. થાવર ગામના કોવિડ સેન્ટર ખાતે તમામ સુવિધાઓ કે જે ખાનગી કે સરકારી હોસ્પિટલમાં મળતી હોય છે તે તમામ વ્યવસ્થા અહીં ઊભી કરવામાં આવી છે. ગામના યુવાનો આયુર્વેદિક ઉકાળો બનાવી દર્દીની સાથે આવતા પરિવારજનોને પણ આપે છે. તો બીજી બાજુ કોવિડ સેન્ટર ઉપર અવર જવર કરતા લોકો માટે 2 પ્રવેશ દ્વાર રાખવામાં આવ્યા છે. એક પ્રવેશ માટે અને બહાર જવા માટે છે, જ્યારે કે આ પ્રવેશ દ્વાર પર હાથ સેનેટાઇઝ કરાવી માસ્ક સાથે અંદર પ્રવેશ આપવામાં આવે છે. થાવર કોવિડ સેન્ટરમાં વેક્સિનેશન અને કોરોના રિપોર્ટ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યારે કે તબીબો તાવ શરદીવાળા દર્દીઓને સારવાર પણ આપી રહ્યા છે. અહીં હાઈસ્કૂલના ક્લાસરૂમોને હોસ્પિટલમાં પરિવર્તિત કરી મેડિકલ વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે. થાવર ગામે કોવિડ હેલ્થ કેર સેન્ટર ખોલવામાં આવ્યું છે, જે તાલુકા આયુર્વેદિકારી અને ગ્રામજનોની પંચાયત સાથે મળીને એક કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આ કેર સેન્ટરમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમ કે ઓપીડી લેવલ પણ તપાસ કરીએ છીએ, તેમજ લેબ ટેકનિશિયન પણ અહીંયા અવેલેબલ કરેલ છે અને લોહીના રિપોર્ટો પણ થતા હોય છે, તેમજ જે આરટીપીસીઆર ટેસ્ટ તે પણ અહીંયા થાય છે, અને સાથે સાથે 45 વર્ષથી ઉપરના કોવિડ માટેનું રસીકરણનું પણ આયોજન કરેલ છે, તે પણ અહીંયા થાય છે, અને મોટી પ્રમાણમાં અત્યારે થાવર ગામમાં રસીકરણ પણ થઈ રહ્યું છે, તેમજ સાથે સાથે દવા માટે આવતા લોકોને દવા પણ આપવામાં આવે છે, અને આઈપીડી લેવલે પણ અત્યારે અમે ડ્રીપ ચડાવી અને એડમિટ કરતા હોઈએ છીએ, અને તમામ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે, તેમજ આવેલ દર્દીઓ માટે પણ ટિફિન સુવિધા સાથે પણ ઉપલબ્ધ સેવા ચાલુ છે, તેમજ 2 ટાઈમ ઉકાળાની સુવિધા સાથે સંપૂર્ણ કામગીરી થાવર ગામમાં થઈ રહી છે. સાહેબ, રૂટીન જે 3 દિવસ થયા કોવિડ સેન્ટર શરૂ કર્યા ને, દર્દીઓમાં સાહેબ કેવા પ્રકારના લક્ષણો છે કોવિડની વાત કરીએ તો? અત્યારે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર કોવિડ સેન્ટર ચાલુ થયું છે, તો બધામાં હેડેક, કફ અને તાવ કમ્પ્લેન વધારે જોવા મળતી હોય છે. અત્યારે કેવી છે એ લોકોને દરિયા સારવાર કરી? અત્યારે જે અમારા જોડે જેટલા પણ લાભાર્થીઓ લઈ ગયા છે દવા અને જેમને ડ્રીપ ચડાવવામાં આવી છે, તેમને અત્યારે હાલમાં હોમ આઇસોલેશન કરેલ છે, અને જેમના આરટીપીસીઆર રિપોર્ટ પણ કરેલ છે, જે રિપોર્ટ હજુ આવવાના બાકી છે, પણ અત્યારના તે દર્દીઓની સારવાર બદલ બહુ જ સેટિસ્ફાઈડ છે અને હોમ આઇસોલેશન કરેલ છે. સાહેબ, આપનું નામ કહી દો. ધાનેરા તાલુકાના થાવર ગામમાં બનેલા કોવિડ કેર સેન્ટરની અન્ય ગામો પણ પ્રેરણા લઈ રહ્યા છે. વૈશ્વિક મહામારી સામે લડવા માટે થાવર ગ્રામજનોએ એકતા બતાવી માત્ર 2 દિવસમાં સુવિધાયુક્ત કોવિડ કેર શરૂ કરતાં આજે થાવર ગામ સહિત અન્ય નજીકના ગામોના લોકો સારવાર માટે આવી રહ્યા છે. થાવર કોવિડ સેન્ટર ખાતે લોહીના નમૂના પણ લેવામાં આવે છે, જેના કારણે કોરોનાના લક્ષણો છે કે કેમ તેની જાણ પણ ઘરે બેઠા થઈ રહી છે. હાલ જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં કોરોનાની મહામારી ભયંકર ચાલી રહી છે. ધાનેરા તાલુકામાં પણ ખૂબ જ દુઃખદ અવસાન થયેલ છે. જો મારા ગામ થાવરની વાત કરવામાં આવે સાહેબ,
તો અમારા ગામમાં પણ 9-10 લોકોના મૃત્યુ થયેલા છે. ખૂબ જ દુઃખદ બાબત છે. પણ અમારી થાવર ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ પટેલે અમે એક બેઠક બોલાવી અને એવું પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આપણે હવે કંઈક કરવું જોઈએ. તો અમારા ગામ લોકો બધાને વાત કરી તો ભાઈ કે આપણે એક આદર્શ સ્કૂલમાં આપણે કોવિડ સેન્ટર ઊભું કરીએ અને જો એમાં બધી પ્રાથમિક સારવાર મળી રહે એ રીતે અમે ચર્ચા કરવામાં આવી. તો અમારા ગામ લોકો બધા સમજ્યા અને યુવાનો ખૂબ જ રીતે સક્રિય કામ કરે છે. બધા જ યુવાનો ગામમાંથી સેવા માટે આવે છે અને ખૂબ જ પ્રયત્ન કરે છે અને ગામ લોકોએ અમને પણ ખૂબ જ ફાળો આપ્યો છે અને ખૂબ સપોર્ટ કરે છે. તો અમારે આજે આ રીતે પેશન્ટ અહીંયા આવે છે, બધી સારવારો મળી રહે છે અને ખૂબ જ આ 2 દિવસથી અમારા ગામમાં શાંતિ છે અને ખૂબ સારું વાતાવરણ છે અને THO સાહેબે પણ અમને મદદ કરી છે અને બધું સારી રીતે અમારે ચાલે છે. આખો સ્ટાફ પણ ખૂબ મહેનત કરે છે અને ગામ લોકો પણ ખૂબ જ ધગશથી મહેનત કરે છે અને ખૂબ સારું છે વાતાવરણ. એટલે અમારા COVID-19 સેન્ટર ઊભું થઈ ગયું છે અને ગામ લોકોને મારી નર્મ વિનંતી કે વધુમાં વધુ આ કોવિડ સેન્ટરનો લાભ લે એવી મારી નર્મ વિનંતી છે. હાલની વિકટ પરિસ્થિતિ પ્રમાણે થાવર ગામની એકતા તેમજ આરોગ્ય વિભાગના સહયોગથી થાવર ગ્રામ પંચાયતે ગામના દરેક નાગરિકના આરોગ્યની જવાબદારી લઈ લીધી છે, જેના કારણે હવે બીમારીમાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. બિલકુલ, એકંદરે જોવા જઈએ તો એ આગળ લાગતું હશે કે આપણે એક મોટી હોસ્પિટલમાં છીએ, પરંતુ એવું નથી. આ છે ધાના તાલુકાના થાવર ગામમાં આવેલી એક મોટી હાઈસ્કૂલ, જ્યાં ગ્રામજનો અને આરોગ્ય વિભાગની મદદથી એક કોવિડ કેર સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. દરેક પ્રકારની આગળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે દર્દી કે દર્દીના સગા અંદર આવે ત્યારે એને સેનિટાઇઝ કરવું, વેક્સિન બાબતે, ટેસ્ટિંગ બાબતે, લેબોરેટરી, મેડિકલ તમામ પ્રકારની સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે. તમે જોઈ શકો છો મારી પાછળ પણ અહીંયા આગળ ખાટલા છે, બેડ તૈયાર કરવામાં આવે છે. કોરોના પીડિત દર્દીને થોડોક તાવ, શરદી, ખાંસી હોય એને આઇસોલેટ કરવા માટે અહીંયા આગળ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પ્રકારની જાગૃતિ અને આ પ્રકારનું કામ જો દરેક ગામની અંદર જોવા મળે તો ચોક્કસપણે કોરોના સામે આપણને ઘણી બધી સફળતા મળી શકે તેમ છે. રમેશ પ્રજાપતિ, BK News ચેનલ, ધાનેરા.